ઢુંડાળા દેવ વિઘ્નહર્તા દાતા આપણા સૌ વચ્ચે 10 દિવસનું આતિથ્ય માણવા માટે પધાર્યા છે. અલગ અલગ જગ્યા પર ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. અનેક પંડાલો અનેક મંડળોમાં ધામધૂમપૂર્વક હાલ અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ભક્તો અલગ જ રીતે ભગવાન ગજાનન ગણપતિ મહારાજની ભક્તિ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ભવ્યાતિત ભવ્ય આકર્ષિત મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, ઘરમાં પણ એ જ પ્રકારે એ જ ભક્તિભાવ એ જ પ્રેમ અને એ જ શ્રદ્ધાથી લોકો ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના અપલોડર વિભાગના હેડ કૃતિકા ચૌહાણના ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, આજે જ્યારે 4th દિવસ હોય ત્યારે શ્રીજીની એક કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રીજીની સ્થાપનાની સાથે સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મનમોહક મૂર્તિ છે, આકર્ષિત મૂર્તિ છે. સાચા અર્થમાં ભગવાન એટલે કે શ્રીજી આપણી પ્રાર્થના સાંભળતા હોય તેવી મૂર્તિ તમામ લોકોનું મન આકર્ષિત કરી લીધું છે, એટલે કે વશમાં કરી લીધું છે. ભગવાન જ્યારે આપણા સૌની વચ્ચે એક આપણા વિઘ્ન હરવા માટે જ્યારે આવ્યા હોય, દુઃખો હરવા માટે આવ્યા હોય, ત્યારે મૂર્તિની સ્થાપનાની સાથે સાથે જ્યારે આજે 4th દિવસ છે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં જે મૂર્તિની સાથે સાથે શૃંગાર છે, શૃંગારની સાથે સાથે ભગવાનને થાળ પણ ધરવામાં આવ્યો છે, તે પણ મનમોહક છે. અલગ અલગ જગ્યાના દ્રશ્યો જોઈએ તો સાચાત્મા લાગી રહ્યું છે કે અહીંયા શ્રદ્ધા ભાવ ભક્તિથી દિલથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.